સમય સંખ્યાઓના ગુણધર્મો સંવૃત્તતા સૌપ્રથમ પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તતાનો ગુણધર્મ લઈએ સરવાળા માટે શૂન્ય વધતા પાંચ બરાબર પાંચ બંનેનો સરવાળો કરીએ તો જવાબ પાંચ મળે છે જે પૂર્ણ સંખ્યા છે ચાર વત્તા દસ બરાબર ચૌદ એ પણ પૂર્ણ સંખ્યા છે કોઈપણ બે પૂર્ણ સંખ્યા એ અને બી માટે એ વત્તા બી એ સંખ્યા છે એટલે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે બાદ બાકી માટે પાંચ ઓછા સાત બરાબર ઋણ બે જે પૂર્ણસંખ્યા નથી એટલે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃદ્ધ નથી ગુણાકાર માટે શૂન્ય ગુણ્યા ચાર બરાબર શૂન્ય જે સંખ્યા છે ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર એ પણ પૂર્ણ સંખ્યા છે કોઈપણ બે પૂર્ણ સંખ્યા એ અને બી માટે તેનો ગુણાકાર એ બી પૂર્ણ સંખ્યા છે એટલે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃદ્ધ છે ભાગાકાર માટે પાંચ ભાગ્યા ચાર એટલે કે પાંચના છેદમાં ચાર જે પૂર્ણ સંખ્યા નથી ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ સરવાળા માટે ઋણ આઠ વત્તા પાંચ બરાબર ઋણ ત્રણ જે પૂર્ણાંક સંખ્યા છે ઋણ સાત વત્તા ઋણ ત્રણ બરાબર ઋણ દસ એ પૂર્ણાંક સંખ્યા છે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યા એ અને બી માટે એ વત્તા બી એ પૂર્ણાંક સંખ્યા છે આમ સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે બાદબાકી માટે પાંચ ઓછા સાત બરાબર ઋણ બે જે પૂર્ણાંક સંખ્યા છે ઋણ સાત ઓછા આઠ બરાબર ઋણ પંદર એ પણ પૂર્ણાંક સંખ્યા છે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યા એ અને બી માટે એ ઓછા બી અને બી ઓછા એ પૂર્ણાંક સંખ્યા છે એટલે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે ગુણાકાર માટે પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ એ પૂર્ણાંક સંખ્યા છે ઋણ આઠ ગુણ્યા બે બરાબર ઋણ સોળ એ પણ પૂર્ણાંક સંખ્યા છે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યા એ અને બી માટે તેનો ગુણાકાર એ બી પૂર્ણાંક સંખ્યા છે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે ભાગાકાર માટે ઋણ સોળ ભાગ્યા સાત બરાબર ઋણ સોળના છેદમાં સાત જે પૂર્ણાંક સંખ્યા નથી ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃદ્ધ નથી હવે સમય સંખ્યાઓ માટે જોઈએ જે સંખ્યાને પીના છેદમાં ક્યુ જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે અને ક્યુ બરાબર શૂન્ય નથી સ્વરૂપે લખી શકાય તેને સમયસંખ્યાઓ કહીએ છીએ ઉદાહરણ તરીકે ઋણ બેના છેદમાં ત્રણ છના છેદમાં સાત સમય સંખ્યાઓનો સરવાળો ત્રણના છેદમાં પાંચ વધતા ઋણ પાંચના છેદમાં ત્રણ આ સરવાળા માટે આપણે છેદનો ગુણાકાર કરી અને અંશમાં ક્રોસ ગુણાકાર કરીએ છીએ એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ વધતા પાંચ ગુણ્યા ઋણ પાંચ છેદમાં પાંચ નવ વત્તા ઋણ પચીસ છેદમાં પંદર બરાબર ઋણ સોળ છેદમાં પંદર જે સમયસંખ્યા છે કોઈપણ બે સમય સંખ્યાઓ એ અને બી માટે એ પ્લસ બી પણ સમય સંખ્યા મળે છે સરવાળાની ક્રિયા માટે સમયસંખ્યાઓ સંવૃદ્ધ છે સમય સંખ્યાઓની બાદ બાકી પાંચના છેદમાં આઠ ઓછા ત્રણના છેદમાં પાંચ બરાબર પાંચ ગુણ્યા પાંચ અને આઠ ગુણ્યા ત્રણ અંશમાં લેશું છેદમાં આઠ ગુણ્યા પાંચ એટલે કે પાંચ ગુણ્યા પાંચ ઓછા આઠ ગુણ્યા ત્રણ છેદમાં આઠ ગુણ્યા પાંચ બરાબર 25 ઓછા ચોવીસ છેદમાં ચાલીસ બરાબર એકના છેદમાં ચાલીસ તો જે સમયસંખ્યા છે કોઈ પણ બે સમય સંખ્યાઓ એ અને બી માટે એ ઓછા બી અને બી ઓછા એ પણ સમય સંખ્યા મળે છે આમ બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે સમય સંખ્યાઓનો ગુણાકાર એકના છેદમાં ત્રણ ગુણ્યા ચારના છેદમાં સાત અહીં આપણે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં કરીએ છીએ એટલે કે એક ગુણ્યા ચાર છેદમાં ત્રણ ગુણ્યા સાત બરાબર ચારના છેદમાં એકવીસ જે સમયસંખ્યા છે કોઈપણ બે સમય સંખ્યાઓ એ અને બી માટે એ બી પણ સમય સંખ્યા મળે છે ગુણાકારની ક્રિયા માટે સમયસંખ્યાઓ સમૃદ્ધ છે સમય સંખ્યાઓનો ભાગાકાર પાંચના છેદમાં આઠ ભાગ્યા ત્રણના છેદમાં પાંચ ભાગાકાર કરવા માટે આપણે તેના વ્યસ્ત વડે ગુણાકાર કરીએ છીએ બરાબર પાંચના છેદમાં આઠ ગુણ્યા પાંચના છેદમાં ત્રણ બરાબર પાંચ ગુણ્યા પાંચ છેદમાં આઠ ગુણ્યા ત્રણ બરાબર પચીસ છેદમાં ચોવીસ જે સમય સંખ્યા છે શું સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃદ્ધ છે વિચારો કોઈ સમય સંખ્યા એ માટે એ ભાગ્યા ઝીરો એ વ્યાખ્યાયિત નથી એટલે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃદ્ધ નથી